animals. ગુજરાતીમાં વ્યાકરણ એકમ 1 માં ધ્વનિ શ્રેણી વિશે આગળ અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો આપણે અગાઉના લેક્ચરનું પુનરાવર્તન કરી લઈએ, કારણ કે ગુજરાતી વ્યાકરણમાં જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો એ બધી વસ્તુ શું થઈ જશો, ભૂલી જશો. બરાબર, તો ચલો જુઓ થોડીવાર આપણે પુનરાવર્તન કરી લઈએ, પછી આગળ ધના જોડાક્ષર વિશે અભ્યાસ કરીશું. બરાબર, તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું ક્ષત્રિયનો સ હોય, જ્ઞ હોય અને ત્ર હોય. બરાબર, તો આપણે શું લખી શકીએ? તો દરેકને આ તો ત્રણે ત્રણ વસ્તુ ખબર પડી ગઈ હશે, કારણ કે વારંવાર આપણે આની ચર્ચા કરેલી છે. ચલો, પછી આપણે જોયા હતા ર ના જોડાક્ષરનો નિયમ. બરાબર, કે આ રીતે રેફ આપેલો હોય. બરાબર, આ રીતે ઉપર રેફ હોય, જેને આપણે કહેતા હતા અર્ધચંદ્રાકાર, અને આ રીતે નીચે રેફ હોય. બરાબર છે, અથવા તો નીચે અર્ધચંદ્રાકાર હોય. તો જ્યારે આ રીતે રેફનો ઉપયોગ થયેલો હોય ત્યારે ર ક્યાં આવે? હંમેશા વ્યંજનની પાછળ. બરાબર, પછી આ રીતે ઉપર અર્ધચંદ્રાકાર આપેલો હોય ત્યારે હંમેશા ર ક્યાં આવે છે? આગળ. અને જ્યારે નીચે રેફ આપેલો હોય, એટલે ટૂંકની અંદર રૂકાર નીચે આપેલો હોય, ત્યારે તમારે વ્યંજન પછી તરત શું મૂકી દેવાનો? રુ, ઋષિનો રૂ. બરાબર, ચલો પછીથી આપણે જોયું હતું સના જોડાક્ષર. સના જોડાક્ષર સના. બરાબર છે, તો સના જોડાક્ષર ની અંદર જોયું હતું કે સનો જોડાક્ષર બરાબર જયારે પ્રયોજાય છે ત્યારે આ સ્ર બની જાય છે, સંસ્કૃત દેવનાગરી લિપિ ચિહ્નની. બરાબર, તો એના માટે જોયું હતું સ્ર, પછી જોયો હતો સ્વ અને પછી ચ. બરાબર, આમાંનામાં ખાસ યાદ રાખજો, અહીંયા આગળ આ રીતે થોડું આમ રેપ કરેલો હશે. બરાબર, આડી લીટી જેવું અહીંયા આગળ હોય નહીં, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, આ સ્ર હોય અને હંમેશા યાદ રાખવાનું કે આ દેવનાગરી લિપિ ચિહ્નનો આ સ્ર પ્રયોજાયો હોય ત્યારે કયો સ બની જાય? શરણાઈ. કયો સ બની જશે? શરણાઈ. ચલો, શું થશે? સ વત્તા ર વત્તા અ. બરાબર, ચલો પછી સ્વ હોય તો સ વત્તા વ વત્તા અ, અને ચ હોય તો સ વત્તા ચ વત્તા શું થશે? અ. બરાબર છે, આટલી ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. બરાબર, ચલો હવે મિત્રો આપણે જોઈશું ધના જોડાક્ષર. સાના જોડાક્ષર જોઈશું? ધના. ધના જોડાક્ષર પાંચ છે. કેટલા છે? પાંચ છે. આવજો, ખાસ યાદ રાખજો, દ અને ધ બંનેના જોડાક્ષર ભેગા થઈ જવા જોઈએ નહીં. બરાબર, કારણ કે દસમાની અંદર આપણે આ બે માંથી ખાસ ધ્વનિ વિગ્રહ પૂછાય છે. બરાબર, તો જુઓ ધના જોડાક્ષર જો પહેલો આપણે જોઈએ, પહેલા ધના જોડાક્ષર નો નિયમ કે ધ વત્તા ધ જોડાય ત્યારે શું બને છે? આ રીતે ધ બને છે. ખાસ યાદ રાખજો, ધ વત્તા ધ જોડાય ત્યારે આ રીતે ધ બને છે. જયારે ઉદાહરણમાં પૂછાયું હોય કે યોદ્ધા, ત્યાં મિત્રો કેવી ધ્વનિ શ્રેણી છૂટી પાડે ખબર છે? આ દ લખ, આ દ નથી. બરાબર, દ છે નહીં. જયારે અડધો દ પ્રયોજાય છે ત્યારે હંમેશા એ દેવનાગરી લિપિ ચિહ્ન લે છે, એ આપણે આના પછીના લેક્ચરમાં દ ના જોડાક્ષરની ચર્ચા કરીશું. બરાબર છે, એટલે દ આવે નહીં, કારણ કે જયારે દ અડધો પ્રયોજાય છે ત્યારે એ દેવનાગરી લિપિ ચિહ્ન એટલે કે સંસ્કૃત નો દ બની જાય છે. એટલે આ વસ્તુ યાદ રાખશો તો ક્યારે પણ તમારી ધ્વનિ શ્રેણી મિત્રો ખોટી પડે નહીં. બરાબર છે, તો જુઓ આ રીતે આપણે એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આગળ હું લખું છું યોદ્ધા. ખાસ યાદ રાખજો, હવે દરેકને યાદ રહેશે
क्या ध धजा नो ध छे लड़ा नो ध छे नहीं ध ने ध जॉइंट થઈને શું બન્યો ધ બરાબર ચલો એક જ અક્ષર બોલો શું થશે યો તો ય પાછળ શું સંભળાય છે ઓ સ્વ પાછળ ઘણા ઉ લખો આ લખો તો ફૂટ બરાબર યો તો અ વત્તા ઓ ચલો પછી આ જે છે અડધો જ ધ છે તો અડધો ધ એ આખો ધ થઈ જશે બરાબર પછી શું છે ધ તો ધ ફરી આવશે અને પાછળ શું લાગ્યો આ શું લાગ્યો આ બરાબર ચલો દરેકને ખબર પડી ગઈ આ રીતે યોદ્ધા ચલો બીજું ઉદાહરણ આપણે જોઈએ તો અધર બરાબર બીજા ઉદાહરણની પણ આપણે મિત્રો પ્રેક્ટિસ કરી લઈએ અધર તો ચલો પહેલો અ આવી ગયો સ્વર અ સ્વર આવે એટલે પછીથી પાછળ કઈ વ્યંજન આપણે બોલા એ લખતા નથી હોય એટલે અહીંયા અ મૂકી દીધું ચલો પછી આ ધ છે આખો ધ વત્તા ધ વત્તા અ અને છેલ્લો શું આવશે ર છેલ્લો શું આવશે ર અને જ્યારે જ્યારે વ્યંજન લખો ત્યારે ત્યારે તમારે શું કરવાના મિત્રો હલંત લખવાના બરાબર છે અને છેલ્લો વ્યંજન ર આવ્યો એટલા માટે આપણે પાછળ અ લખ્યો નથી કારણ કે ગુજરાતી ભાષા એ કેવી ભાષા છે વ્યંજનાંત ભાષા છે કેવી ભાષા છે વ્યંજનાંત બરાબર વ્યંજનથી જે ઉદાહરણ હોય એ શબ્દનો શું થાય છે અંત થાય છે પણ કેટલાક ઉદાહરણ એવા છે કે છેલ્લો વ્યંજન હોવા છતાં પણ આપણે અ લખીએ છીએ ઉદાહરણ તરીકે આપણે આગળ જોયું હતું યતિષના યા વાળા ઘણા બધા એવા ઉદાહરણ છે બરાબર ચલો પહેલો નિયમ ધના જોડાક્ષરનો દરેકને ખબર પડી ગઈ ચલો બીજો નિયમ આપણે જોઈએ તો બીજો નિયમ છે કે ધ વત્તા યા જોડાય બરાબર ત્યારે શું બને છે ધ્ય શું બને છે ધ્ય ઘણા શું વાંચે ધ્ય બરાબર શું વાંચે ધ્ય ધ્ય છે નહીં બરાબર આ શું છે ધ્ય છે શું છે ધ્ય એટલે ખાસ યાદ રાખજો ધ વત્તા ય બરાબર શું થશે ધ્ય શું થશે ધ્ય ચલો ઉદાહરણ હું લખું છું અહીંયા અધ્ય શું લખ્યું મેં અધ્ય ચલો ધ્વનિ શ્રેણી છૂટી પાડો શું થશે પહેલું આ ખાસ યાદ રાખજો દ નથી બરાબર જ્યારે દ અડધો આવશે ત્યારે એ દ દેવનાગરી લિપિ ચિહ્ન એટલે કે સંસ્કૃત નો દ બની જશે બરાબર એટલે આ ધ છે તો શું થશે ધ વત્તા ય વત્તા શું બનશે આ શું બનશે આ બરાબર છે ચલો દરેકને ખબર પડી ગઈ આ શું લખ્યું અધ્યા શું લખ્યું અધ્યા ચલો બીજું આપણે ઉદાહરણ જોઈએ તો અધ્ય શું લખ્યું છે અધ્ય ખાસ યાદ રાખજો આ ઉદાહરણ ચલો પહેલું આવશે અ અને સ્વર હલંત આવતા નથી કારણ કે સ્વર એ મિત્રો કેવા છે સ્વતંત્ર છે કેવા છે સ્વતંત્ર બરાબર એટલા માટે આપણે એને હલંત લખતા નથી ચલો પછી ધ્ય એટલે ધ અડધો આખો પછી ય અવય પછી અ આવશે લા અસ્વર આવશે આવશે ખાસ યાદ રાખજો જ્યારે છેલ્લો જોડાક્ષર હોય ત્યારે શું લખવાનું અ લખવાનો આ બોલાતો હોય તો આ ઈ બોલાતો હોય તો ઈ અહીંયા છેલ્લો જોડાક્ષર છે એટલે ય પછી શું આવશે અ આવશે શું આવશે અ આવશે બરાબર ચલો બીજો નિયમ દરેકને ખબર પડી ગઈ ચલો હવે આપણે જોઈએ ત્રીજો નિયમ જો ત્રીજો નિયમ આપણે જોઈએ કે ધ વત્તા વ બરાબર શું બનશે ધ્વ શું બનશે ધ્વ બરાબર પહેલા બે ધ જોઈન્ટ થયા પછી ધ અને ય જોઈન્ટ થયું હવે શું જોઈન્ટ થયું ધ વત્તા વ બરાબર શું બની ગયું ધ્વ બરાબર છે ચલો ઉદાહરણ આપણે જોઈએ તો ધ્વનિ ધ્વનિ વાંચીએ છીએ આપણે નથી વાંચતા બરાબર તો ચલો ધ્વનિનું શું થશે બોલશો એટલે તરત તમને સંભળાશે ધ્વ બરાબર તો ધ ધજાનો ધ પછી વ પછી શું સંભળાય છે અ
દ્વ બરાબર ચલો પછી ની હવે ની લખતી વખતે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું હસ્વ ઈ છે કે દીર્ઘ ઈ ખાસ જોવાનું આગળ છે એટલે શું આવશે હસ્વ ઈ બરાબર તો કઈ ઈ આવશે નાની કઈ ઈ આવશે નાની બરાબર તો ન વત્તા શું થશે નાની ઈ થશે બરાબર છે ચલો બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ધ્વાન બરાબર શું લખ્યું મેં ધ્વાન ચલો શું થશે ધ વત્તા વ વત્તા આ વત્તા શું આવશે ન શું આવશે ન બરાબર મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો નહીં તો ધ્વનિ શ્રેણી આવડે નહીં કારણ કે ગુજરાતી વ્યાકરણમાં જેટલી પ્રેક્ટિસ હશે એટલું તમને વધારે આવડશે બરાબર તો ચલો ત્રણ નિયમમાં ખબર પડી ગઈ હવે ચોથો અને પાંચમો નિયમ એકદમ સહેલો છે જેની ચર્ચા આપણે આગળ કરી ગયા હતા બરાબર તો ચલો જો ચોથો નિયમ આપણે જોઈએ કે ધ વત્તા ર બરાબર થી શું બને ધ્ર બને છે શું બને છે ધ્ર આપણે આ જે રેફ છે એ રેફ આગળ જોઈ ગયા હતા કે જ્યારે આ રીતે રેફ આપેલી હોય ત્યારે ધ્ર વ્યંજન હંમેશા ક્યાં આવે પાછળ ક્યાં આવે પાછળ બરાબર આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી હમણાં પણ એનું પુનરાવર્તન કર્યું એટલે દરેક વિદ્યાર્થીઓને આ તો આવડે આવડે અને આવડે બરાબર તો ધ્ર બોલશો તરત જ તમને ખબર પડશે બરાબર શું સંભળાય છે ધ પછી તરત ર સંભળાય છે બરાબર તો ચલો જો ઉદાહરણ આપણે જોઈએ તો હું અહીંયા આગળ લખું છું ધ્રુવ શું લખું છું ધ્રુવ ચલો શું થશે ધ્વનિ શ્રેણી છૂટી પાડો ધ્રુવ બરાબર નીચે શું છે હસ્વ ઉ નીચે સાતડો છે એટલે કઈ ઉ આવશે મિત્રો નાની ઉ આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું જો ધ્યાનમાં નહીં રાખો તો ધ્વનિ શ્રેણી તમારી ખોટી પડશે ચલો શું થશે ધ વત્તા આ રીતે રેફ જોઈ લેવાની રેફ આપેલી હોય એટલે તરત જ વ્યંજન પછી શું આવે ર રમકડાનો ર બરાબર ર પછી અ નહીં આવે કારણ કે નીચે શું છે હસ્વ ઉ ધ્રુવ બરાબર ર પછી તમને ઉ સંભળાય છે અ સંભળાતો નથી બરાબર એકલો હોત આ રીતે તો આપણે ધ વત્તા ર વત્તા અ લખત બરાબર પણ અહીંયા આગળ શું છે ઉ સંભળાય છે એટલે ધ વત્તા ર વત્તા ઉ પછી શું આવશે વ છેલ્લો વ્યંજન વ છે એટલે વ પછી અ આવે નહીં બરાબર ચલો દરેકને અહીંયા સુધી ખબર પડી ગઈ ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે ધ્રુવ જા રી બરાબર ચલો જાતે પ્રેક્ટિસ કરજો ભાઈ વિડીયો સ્ટોપ કરીને પછીથી આન્સર જોઈ લેજો ચલો શું થશે ધ્રુવ બરાબર આના જેવું સેમ ધ પછી ર પછી નીચે હસ્વ ઉ છે એટલે નાનો ઉ બરાબર ધ્રુવ ચલો પછી જા જની પાછળ શું સંભળાય છે આ સ્વર એટલે જ વત્તા આ ચલો પછી ર કઈ દી છે ભાઈ અહીંયા આગળ ખાસ જોજો દીર્ઘ ઈ છે પાછળ છે એટલે કઈ ઉ આવશે મોટી ઉ કઈ ઉ આવશે મોટી ઉ બરાબર તો શું થશે ર વત્તા મોટી ઈ બરાબર છે ધ્રુવ જા રી બરાબર ના ખબર પડે તો તમારે શું કરી દેવાનું એ લખી નાખવાનું ચલો શું બની ગયો ધ્રુવ ચલો શું બન્યો જા શું બન્યો એટલે તમારી ઓટોમેટિકલી ધ્વનિ શ્રેણી ખોટી પડે નહીં બરાબર અને છેલ્લો નિયમ ખબર પડે છે ભાઈ કશું આમાં યાદ રાખવાનું નહીં આગળ આપણે ર ના જોડાક્ષરમાં જોઈ જ ગયા હતા ખાલી આગળના જે ત્રણ પેલા જોડાક્ષર જોયા ધ પ્લસ ધ બરાબર ધ્ય ધ ધ પ્લસ ય બરાબર ધ્ય ધ પ્લસ વ બરાબર ધ્વ આ તો તમને આવડશે ચલો પાંચમું જોઈએ તો પાંચમો નિયમ છે કે ધ વત્તા ઋષિનો રુ બરાબર શું બની જાય ધ્રુવ હવે આની ચર્ચા પણ આપણે કરી રહ્યા
કે નીચે અર્ધચંદ્રાકાર હોય એટલે વ્યંજન પછી સુ આવે ઋષિનો રુ જ આવે આ દ એ વ્યંજન છે અને રુ એ સ્વર છે બરાબર નીચે અર્ધચંદ્રાકાર હોય નીચે ઋકારનો રુ હોય ત્યારે રુ ઋષિનો રુ આવે બરાબર છે ચલો ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા હું લખું છું મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે મિત્રો જાતે પ્રેક્ટિસ કરજો ધૃતરાષ્ટ્ર બરાબર છે આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે ચલો એક જ અક્ષર બોલો શું થશે ધ્રુવ તો ધ વત્તા રૂ મૂકી દેવાનું પાછા ઘણા શું કરે ખબર રૂ પછી પાછા કહેશે મેડમ હું સંભળેલ છે એટલે હું સંભળાતો નથી રૂ બોલો એટલે પાછળ તમને એવું લાગે કે હું છે પણ રૂ એ સ્વર છે અને હું પણ સ્વર છે બરાબર બંને કોઈ એક સાથે પ્રયોજાતા છે નહીં એટલે ખાસ યાદ રાખજો આના ધ્વનિ વિગ્રહમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ રૂ પછી હું લખે છે હું લખશો તો ખોટું પડશે એટલા માટે અહીંયા નિયમ કીધો કે નીચે અર્ધચંદ્રાકાર આવે ને ઋષિનો રૂ મૂકી દો પછી કશું તમારે મૂકવાનું નથી બરાબર તો ચલો ધ્રુવ એટલે ધ વત્તા રૂ ચલો પછી તો એકદમ સિમ્પલ છે શું થશે તો ની પાછળ શું સંભળાય અ બરાબર પછી રા તો ર ની પાછળ શું સંભળાય છે તમને આ બરાબર ચલો આ ખૂબ જ અગત્યનું છે આ છેલ્લો શબ્દ આપણે જોઈ ગયા હતા આગળના લેક્ચરમાં રાષ્ટ્ર ટ્ર પહેલા શું આવશે ષટ્કોણ નો સ આવશે પછી શું આવશે ટપાલી નો ટ પછી આ રીતે જુઓ નીચે રેફ આપેલી છે પણ બે રેફ છે બરાબર તો બોલશો ને તરત તમને ખબર પડશે રાષ્ટ્ર ટ ની પછી શું સંભળાય છે ર અને ર પછી જોડાક્ષર છે જ્યારે જોડાક્ષર મિત્રો હોય ત્યારે તમારે શું લખવાનો અસ્વર લખવાનો છે ખબર પડી ગઈ રાષ્ટ્ર ખાસ યાદ રાખજો મોટા ભાગના મિત્રો આ ભૂલ કરે છે બરાબર છે સ વત્તા ટ વત્તા ર વત્તા અ બરાબર ચલો દરેકે દરેકને અહીંયા સુધી ખબર પડી ગઈ અહીંયા આપણે ધના જોડાક્ષરના નિયમ પાંચ જે છે એ પૂરા થયા એમાં તમારે ત્રણ યાદ રાખવાના બાકીના બે તો તમને યાદ જ છે બરાબર છે હવે આપણે કાલના લેક્ચરમાં ખૂબ જ અગત્યનો નિયમ છે દ ના જોડાક્ષરનો બરાબર એ દ ના જોડાક્ષરના નિયમની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં મિત્રો કરીશું ત્યાં સુધી તમે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જે ધ્વનિ શ્રેણી આપેલી છે એના ઉદાહરણોની પોતાની જાતે શું કરજો પ્રેક્ટિસ કરજો